પ્રતીક્ષા યાદી છે ત્યારે ઉમેદવારોએ સત્યાગ્રહ સુધી ન્યાયયાત્રા નીકાળવાનું પણ એલાન કર્યું હતું કે ઉમેદવારો ન્યાયયાત્રા યોજે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી છે સરકારે વીસ ટકા પ્રતિક્ષા યાદી જાહેર કરવાનો ઠરાવ બહાર પાડેલો છે જે બાબતે અમે બે વર્ષથી લડી રહ્યા છીએ પરંતુ સરકારે હજુ સુધી કોઈ પણ જાહેરાત કરી નથી એ બાબતે અમે નવી સરકાર અને જૂની સરકારમાં પિસ્તાળીસ વખત રજૂઆત કરી ચૂક્યા છીએ છતાં પણ અમને વિદ્યાર્થીઓને દર વખતે એક સરકારી જવાબ જ મળે છે કુણીએ ગોળ ચોંટાડવામાં આવે છે પરંતુ ઉમેદવારોને ન્યાય મળતો નથી તો દારૂબંધીના ધજાગરણ આવતી ઘટના સામે આવી છે અકસ્માત થયેલ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો જે બાદ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે સુરતના પલસાણામાં એક કાર હાઈવે નજીક ખાડામાં પડી અને કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે દારૂની બોટલો પર પગના મોજા ચડાવવામાં આવ્યા હતા પોલીસે બુટલેગરની તપાસ શરૂ કરી છે મહત્વનું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂની હેરફેર થાય છે દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે કારમાં અકસ્માત સર્જાયો અને કારમાંથી દારૂની બોટલ્સ મળી આવી તે બાદ સવાલ એ થાય છે કે બુટલેગરો બેફામ બન્યા છે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો બુટલેગર કોણ હતું તે તમામ મામલે હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ કાર હાઈવે નજીક ખાડામાં પડી હતી જે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી જેમાં દારૂની અનેક બોટલ તો મળી આવી પરંતુ પગના મોજા તેમાં ચડાવવામાં આવ્યા હતા તે બાદ સવાલ એ થાય છે કે કેટલી સરળતાની સાથે જે બુટલેગરો છે તે તમામ શહેરોમાં દારૂની હેરફેર કરે છે દારૂ ભરેલી કારને આ અકસ્માત નડતા સમગ્ર મામલો સામે આવ્યો સમાચારમાં આગળ વાત સુરતની સુરતમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે આંબાવાડી કારીપુર વિસ્તારમાં આ હુમલો થયો છે સ્થાનિક લોકોએ હુમલો કર્યો અબ્દુલ હયાત મલબારીના ઘરની મહિલાઓએ હુમલો કર્યાની માહિતી સામે આવી રહી છે મહત્વનું છે કે જૂની અદાવત રાખીને મહિલાને પાઇપના ફટકા અને લાકડાના ફટકાથી માર મારવામાં આવતા હોસ્પિટલ મોકલવામાં આવી છે તમામ વિરુદ્ધ મહિલાએ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા મહિલાઓ દ્વારા કરાયેલી બબાલ સુરતમાં ફરી એકવાર ગુંડા રાજ જોવા મળી રહ્યો છે ગુનેગારો બેફામ બનીને પોલીસને પણ આપી રહ્યા છે ચેલેન્જ કાપોદ્રામાં ઈંડાની દુકાનમાં બૂટલેગરે તોડફોડ કરી હોવાનો આરોપ છે એક લાખ માંગ્યા અને ન આપ્યા તો માણસો સાથે ઈંડાની દુકાનમાં તોડફોડ કરવામાં આવી અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે રોડ જલક્રાંતિ મેદાન પાસે ઈંડાની દુકાનમાં તોડફોડની આ સમગ્ર ઘટના સામે આવી છે જે બાદ દેખાઈ રહ્યો છે કે અસામાજિક તત્વોનો આતંક દિવસે દિવસે સુરતમાં વધી રહ્યો છે સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામમાં પ્રેમીએ પ્રેમિકાના બાળકની હત્યા કરી છે મહિલાના પ્રેમમાં પાગલ પ્રેમીએ દસ વર્ષના માસૂમનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી માસૂમની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી દસ વર્ષના માસૂમની ગળું દબાવીને હત્યા કરનારને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની રાજકોટમાં રાધે કૃષ્ણ સોસાયટીમાં ભૂ માફિયાને ત્રાસને લઈને ફરિયાદ મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે યુનિવર્સિટી પોલીસે રવિ વાઢેર હિરેન વાઢેર અને વિજય રાઠોડ તેમજ પરેશ ચૌહાણની ધરપકડ કરી છે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે